કોના પૂછે ને બનાવ્યો એનો વિડીયો? પૂછ્યું તું કઈ પરમિશન લીધી તમે? હું ભાઈ માફી માંગુ, બીજું તો કશું કયો ભાઈ, વાંક હોય તો કાયદેસર નમવું પડે. તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં મજામાં જ છો યાર. આપણા વિડીયો જોતા બધા મજા મજામાં જ હોય. તો આજે ફરી વાર આપણે સ્ટાર્ટ કરવાનો છે પ્રેન્ક કોલ વિડીયો. અને ઘણા બધા દિવસથી કોલ પ્રેન્ક વિડીયો નથી આવ્યો, કારણ કે થોડુંક કામમાં લાગી જાય, કારણ કે અમારું મકાનનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ તમારા બધાના સપોર્ટથી. તો આજનો થંબનેલ તમે જોયું છે ને, તમને બધાને ખબર પડી ગઈ છે. તો મારે યાર ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નથી, પણ છતાં કહી દઉં છું કે આજનો આપણે પ્રેન્ક વિડીયો કરવાનો છે કૌશિકભાઈ બામણિયા તરફ. એટલે કૌશિકભાઈને પહેલાં આપણે જલ્દી જલ્દી ફોન કરીએ, અને તમારો જરાય પણ ટાઈમ વેસ્ટ નથી કરવાનો. અને યાર હજી વિડીયો શરૂ થાય પહેલાં જલ્દી જલ્દી લાઈક કરી દેજો, કારણ કે વિડીયોની ભાવનામાં તમે એટલા બધા ખોવાઈ જાઓ તો તમને લાઈક કરવાનું ભૂલાઈ જાય છે દર વખતે, મને ખબર છે. કુછ ભી કાઈ વાંધો ના, એક લાઈક દબાવી દેજો અને સબસ્ક્રાઇબનું બટન પાછા ઘંટી દબાવીને અંદર વી આવો, સપ્લા બહાર કાઢતા આવજો. ફોન કરીએ આપણે કૌશિકભાઈ બામણિયાને. હાલો ભાઈ, ઉપાડી લોણી કાઢ લઈ તેડકાની. હેલો, ઉપાડ્યો જ નહીં હજી. ઉપાડ તને પાહો રિંગ મારી, કારણ કે ભાઈ હજી તડકામાં આરામમાં આવી છે, ઉનાળો ચાલુ થઈ ગયો ને. હલો હલો, કોણ? કૌશિકભાઈ બોલે. કોણ? કૌશિકભાઈ બોલે. હા, તમે કોણ? ટેક હું આ બાજુ ઓલા વાલાવાવ ગામ છે ને ત્યાંથી બોલું. હા બોલો ને ભાઈ. કે હમણાં તમે ઓલા ભગુડામાં આવ્યા હતા ને ઓલો વિડીયો ઉતારવા? હા 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 બરાબર. આ તો એમાં એક તમે એક વિડીયો ઉતાર્યો છે, એમાં મારી બેનનો વિડીયો આવી ગયો છે, તમે એનો વિડીયો હું લેવાનો બનાવ્યો? મોઢું આવેલું છે, કોને પૂછી ને બનાવ્યો એનો વિડીયો? પૂછ્યું તું કઈ પરમિશન લીધી તમે? એનો ફોટો ઇન્સ્ટામાં કોઈ મૂકવા નથી દેતું, અને તમે ડાયરેક્ટ વિડીયો યુટ્યુબમાં મૂકી દીધો, એટલે કોઈ પરમિશન આપી તમને? કોઈ આપી? હાથ જોડ કે મેં મોદી સાથે ગુજારિશ કરતા હું. તમે વિડીયો વ્યવસ્થિત રીતે જુઓ ભાઈ, જો એમાં કઈ પણ એવું હોય તો થાય કે ખરાબ છે વિડીયોમાં, પણ વિડીયોમાં તો આવી જઈને. અમારે ઘરે બધા વડીલો કેવા છે, કોઈનો ફોટો નથી મૂકવા દેતા ઇન્સ્ટાગ્રામમાં, અને તમે તો ડાયરેક્ટ વિડીયો મૂકી દીધો. એના ઉપર છે, પણ એનો વિડીયો એમાં છે. અમારે પ્રોબ્લેમ થાય છે, ઝઘડા થઈ જાય, તમે હરખું કરવા આવો પછી. પણ તમે યાર, તમે એવું બધું કઈ છે નહીં, એમ ફૂટેજ એવું હોય તો આગળ સમજો ભાઈ, ડિલીટ કરીએ તો ઈ મારે કઈ જોવાનું નથી બરોબર. ઈ વિડીયો તમે ડિલીટ કરી નાખો એટલે વાત પૂરી થાય બધી. તો કઈ જગ્યાએ થી કયો હતો? બીજું તો હું કરશું કયો હવે? આ ઈ વિડીયો માં તમે જોઈ જો, એમાં 7 સેકન્ડ નો કટકો છે, તમે ઓલા મંદિર પાસે આવો ને ન્યા. તમે મને એક કામ કરજો. હા, WhatsApp માં Insta માં કઈ કઈ જગ્યાએ થી ના કટ કરવાનો છે જરા તમારું નામ હું ઈ તો કયો. હા, આ બધું ડિલીટ. મારું નામ? હા
મારું નામ કાર્તિક. મારું નામ કાર્તિક. કોણ હે લોક? કહાં સે આતે હે? પણ તમે ભાઈ સમજો, સમજો મારી વાત. હા, એક પણ ફૂટેજ નહીં હોય કે યાર કોઈને ઉપર મેં ફોકસ કરીને વિડિયો બની હોય, શાંતિથી કહો ભાઈ, મારો વિડિયો ડિલીટ મારી દો. સેવ કરી લીધો હોય તો તમને કોઈ ક્રીન શોટ પાડી લીધા હોય તો ત્યાં તો અમારે જવાનું નથી, ના અમારે જવાનું નથી, કારણ કે ત્યાં લાટ બધું હોય ને પબ્લિક, એમાં ડ્રોન માં આવી જાય. હાલો, ઈ બધું તમારું સમજો, તમારો જે પાર્ટ છે ને ઈ કટ થાય ભાઈ, વિડિયો ડિલીટ નો થયો તો પણ આ સ્ક્રીનશોટ તો હાલો કદાચ તમે અત્યારે ડિલીટ મારી દો, પણ તમે એનો વિડિયો ઉતેરો એમાં ઘણા અત્યારમાં તો ફોટા પાડી લીધા છે ઘણા, એ તો એનું શું કરવાનું? હવે જોઈ લીધો હોય તો તમારે અગાઉ ફોન કરે ને યાર મારો ભાઈ, એટલું બધું. અરે મેં તો અત્યારમાં જોયો તમારો વિડિયો, હું યુટ્યુબ ફેરવતો ને તમારો વિડિયો આવ્યો, પછી મારામાં બે ત્રણ તો ફોન આવ્યા. મારું કાઈ વાંધો નહી, તો અમે આવી થોડાક જણા બરોબર, ના વિડિયો ડિલીટ કરાવવા માટે આખો. અરે પણ પાટ કાઢી નાખું છું, વિડીયો શું કરવાનો ડિલીટ, વિડીયો તો યાર થાય ને, તો આ ગામ આવશે તો તમાયલા કેરા તો ગેમ બજાના પડેગા એટલે તોય નહીં થાય એમ. વિડીયો તો યાર એવું તમે તો હું કાઢી એકું ને યાર. એટલે તમે હું મને ધમકી મારો છો? ધમકી મારવાની વાત નહીં, તમે તમે શું કીધું કે આખો ગામ આવો તો એ ડીડી ડિલીટ નહીં થાય વિડીયો એમ? એમ ડીડી ડિલીટ શું થાય, વાંક હોય તો મારી નજર માં આવે ને બધા પાસે ડિલીટ મરાવું છું, તમારો વિડીયો નજર માં આવ્યો ને તમને ફોન કર્યો મેં નંબર ગોતી. તમે પેલી વાર આ રીતનું કીધું, બાકી મેં કેટલી બધી પરિક્રમા, શિવરાત્રી, લાખો માણસો ની વચ્ચે ઓળખો તમે? તમને ક્યાંથી ઓળખે?
હવે ઓળખો મારો અવાજ, વર્તાય તમને થોડો અવાજ? તને બરાબર વર્તાય. નંબર કેમ ઓળખો કે મને તમે? ઓળખાણ જ પડી યાર. દેખ તમારે અરે પ્રેંક કરું છું ને, નીચા કોડા થી લાલજી બોલું. ઓહો યાર લાલભાઈ, તમે આ હું બધું શેર કર્યા વાત નીકળી દીધી યાર તમે. એટલે તમે તો યાર માફી માંગો અમીના યાર. કૌશિકભાઈ તો યાર હું કરું યાર, આમ થોડો પ્રેંક કરે યાર તમે. યાર ગજબ બી જગે બી જગે પેટજી ડર ગયે ના? બીજા લાગો હે કઈ વાંધો નઈ. પ્રિયાંક કેવો લાગ્યો તમને? પહેલી વાર બીનો છે એને ભાઈ સામે થી માફી માંગી લીધી. નકર મેં ઘણા બધા પ્રેન્ક કર્યો પણ કોઈ આવું નથી કર્યું કે આમ બીજ જાવ માફી માંગી લીધી. કારણ કે આ વખતે થોડુંક અલગ જ થઈ ગયું છે અને કૌશિક ભાઈ ફાઈનલ મારી પાસે માફી માંગી લીધી. ગજબ બેઇજ્જતી. એટલે ભાઈ કોઈ આમાંથી હું કહેવાય ક્લિપ વિડીયો અવાજ ને એવું કરીને કાંઈ મૂકતા ભૂકતા નહીં ભાઈ. આપણો પર્સનલ વિડીયો છે અને ભાઈ કૌશિકભાઈને એમ થોડોક ડર તો લાગી જશે ભાઈ વિડીયો કોકનો ઉતેર, કારણ કે પબ્લિક પ્લેસમાં મોટા ભાગે વિડીયો ઉતારતા હોય અને ઘણા બધા પબ્લિક એમાં આવી જતા. પણ આવી રીતે પહેલી વખત એની યારે જોઈશે અને આવી રીતનો પ્રેન્ક કોલ પહેલી વખત એની યારે ચાલો છે. તો કાંઈ વાંધો નહીં, મજા આવી ગયેલી છે અને કૌશિકભાઈ થોડોક અત્યારે બી ગયેલા હતા. અને કાંઈ વાંધો નહીં, તમને વિડીયો ગમ્યો તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા થતો પાછા. અને નેક્સ્ટ પ્રેન્ક વિડીયો કોના ઉપર બનાવીએ એ પણ કોમેન્ટમાં કહેતા થતો. એટલે તમારે બધાને કોમેન્ટ વાંચી અને નવો વિડીયો આપણે એની ઉપર જ લાવવાના છે. તો બધા બધા જલ્દી જલ્દી કોમેન્ટમાં નામ નાખી નાખો નેક્સ્ટ યુટ્યુબરનું. તો બધાને જય માતાજી હરે મહાદેવ. અને પ્રેન્ક વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. બધાને જય માતાજી. ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.